ભગવાન સ્વામિનારાયણે એમના વચનામૃત લોયા પ્રકરણમાં પહેલામાં વાત કરી છે કે જો થોડો પણ ક્રોધ ઉપજે તો પણ એ અતિશય દુઃખદાયક છે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં ક્રોધને વાઘ સાથે દીપડા સાથે કાળા સર્ફ સાથે સરખાવ્યો છે ભગવાન સ્વામિનારાયણે કીધું કે જેમ વાઘ હોય દીપડો હોય કાળો સર્ફ હોય એ જેમ અન્યને ડરાવે અને અન્યના પ્રાણને હરી લે છે એમ આ ક્રોધ છે અન્યને ડરાવે છે અન્યના પ્રાણને હરી લે છે એ વાત ભગવાન સ્વામિનારાયણે ત્યાં કરી છે અને હકીકત છે વર્ષો પહેલાં મુંબઈમાં એક પ્રસંગ બનેલો એક કોર્પોરેટ ઓફિસમાં કદાચ કોઈ ટાર્ગેટ અચીવ નહીં થયો હોય એટલે ગુસ્સામાં અને ગુસ્સામાં બોસે મિટિંગ કરી અને બધાને ખૂબ ફાયરિંગ આપ્યું એમાં ત્રણ ચાર જણાને જે એમ લાગતા હતા કે જવાબદાર છે એમને છૂટા પણ કર્યા એમાં એક લેડી એમ્પ્લોયને એમણે છૂટી કરી એ લેડી એમ્પ્લોય કીધું કે સર મારો વાંક નથી તમે મારી રજૂઆત સાંભળો મને એક ચાન્સ આપો છતાં ગુસ્સામાં અને ગુસ્સામાં એ બોસે કીધું કે ના નો ચાન્સ આર ફાયર્ડ એ લેડી એમ્પ્લોય ઘરે ગયા અને ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા કારણ કે જવાબદારીઓ ઘણી હતી અને એમણે પંખેથી લટકીને આત્મહત્યા કરી આ કેસની તપાસ થઈ તો ઇન્ડિયન પિનલ કોડમાં એક કાયદો છે આઈપીસીમાં અબેડમેન્ટ ટુ સુસાઇડ એટલે કે તમારા શબ્દોથી તમારા વર્તનથી કોઈ ઇન્સ્ટિગેટ થાય કોઈને એવી પ્રેરણા થઈ જાય કે હું આત્મહત્યા કરી લઉં તેની માટે પણ તમે જવાબદાર છો આ બોસને ફાઇન થઈ અને લગભગ નવ વર્ષની જેલની સજા થઈ એટલે ક્રોધાવેશમાં આવું થઈ શકે છે જે ભગવાન સ્વામિનારાયણ આપણને કહ્યું વર્ષો જૂનો રાજકોટનો પણ એક પ્રસંગ કે સાસુઓ વચ્ચે પ્રશ્ન થયેલો જે પતિ એ રોજ સાંજે કારખાનેથી આવે એટલે રોજ સાંજે એની માતાનું પણ સાંભળવાનું વહુનું પણ સાંભળવાનું એમાં વળી એક દિવસે ત્રાસી ગયો ક્રોધાવેશમાં આવી ગયો અને એણે એની પત્નીનું બેડરૂમમાં રાત્રે ખૂન કરી નાખ્યું છરીના ઘા મારીને ખૂન કરી નાખ્યો એમના બે નાના સંતાનો નિર્દોષ માસૂમ બાળકોનું પણ ખૂન કરી નાખ્યું અને એમને પણ જન્મ ટીપ સજા થઈ તો આવા ઘણા બધા પ્રસંગો બને છે જે ભગવાન સ્વામીરાયણ કહ્યું કે ક્રોધ છે ડરાવે છે અને પ્રાણને હરી લે છે ઓફિસોમાં આવા પ્રસંગ બને છે ઘરમાં પ્રસંગ બને છે બાપ દીકરા વચ્ચે વ્યવહારમાં આવા પ્રસંગો બને છે એટલે અંગ્રેજીમાં એક કહેવત છે કે વિથ ઇન શેપ કે જે કોઈ ક્રિયા કે કાર્ય એ ગુસ્સાથી એની શરૂઆત થાય તેનું અંતે પરિણામ તો લજ્જા જ છે અને બને છે ઘણા બધા ક્રિકેટ ચાહકો છો બે હજાર સાતમાં જે આઈપીએલ રમાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ એમાં એક પ્રસંગ બનેલો કે હરભજન સિંઘે શ્રી સંતને ગ્રાઉન્ડ ઉપર લાફો માર્યો બંને ઇન્ડિયન ટીમમાં સાથે રમતા હતા પણ આઈપીએલમાં સામ સામે ટીમમાં હોય અને એનું પરિણામ શું આવ્યું કે હરભજન સિંઘને લગભગ અઢી લાખ રૂપિયાની મેચ ફી ફાઇન થઈ અને પ્રતિષ્ઠા ગઈ એમના વિશે ઘણું બધું લખાણું એ જુદું તો આવી રીતે આ ગ્રોથથી નુકસાન પણ છે બે પણ છે એવો આ દોષ છે અને કદાચ કોઈ વ્યક્તિ એવી સમર્થ હોય એવા પદ ઉપર આવી જાય અને પ્રશાસનની વ્યવસ્થા એવી થઈ જાય અને એ જો એને મોટો ક્રોધ ભભૂકી જાય તો સમાજને પણ બહુ મોટું નુકસાન થઈ શકે છે એડોલ્ફ હિટલરને ઘણા કારણોથી યહૂદી પ્રત્યે ઘૃણા એક નફરત અને એના પરિણામે ભયંકર ક્રોધ ઉપજેલો અને આપણે જાણીએ છીએ પરિણામ કે સાઠ લાખ યુદીઓ એ આ હિટલરની ક્રોધાગ્નિમાં એ બળીને ભસ્મ થઈ ગયા તો આ બધી હકીકતો છે કેટલા બધા આવા પ્રસંગો બને છે યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો દેટ એવરી ડે વન થાઉઝન્ડ પીપલ આર કિલ્ડ બાય ડોમેસ્ટિક ગન્સ મિલિટરી ગન્સ ની વાત કરતા આપણે ડોમેસ્ટિક ગન્સ કે ઘરમાં પરિવારમાં ક્યાંક શૂટિંગ થાય કોઈ કિશોર કે યુવાન હોય એ સ્કૂલમાં કે કોલેજમાં જઈને શૂટિંગ કરે એમના યુવાનોને કે મિત્રોને કે ટીચર્સને શૂટ કરી દેવા પ્રસંગો પણ બન્યા છે રોજ એક હજાર વ્યક્તિ તો ડોમેસ્ટિક ગન્સની શૂટિંગથી મરે છે તો આવા પરિણામો ક્રોધના આપે બધાએ પણ નાના મોટા પ્રસંગે કદાચ આ કક્ષાના નહીં પણ ક્રોધથી કંઈક સંબંધો બગડે બોલાચાલી થઈ જાય કંઈક મર્યાદાઓ તૂટી જાય અબોલા થઈ જાય એવા ઘણા બધા પ્રસંગો તો આપણે બધાએ પણ અનુભવ્યા છે એટલે આ એક વાત હકીકત છે વર્ષો જૂની વાત છે જર્મનીના હેમ્બર્ગ શહેરમાં એક આંતરરાષ્ટ્રીય સાયકટ્રીસ કોન્ફરન્સ થઈ એ કોન્ફરન્સમાં દેશ પરદેશથી બધા ડૉક્ટર્સ પધારેલા ત્રિદિવસીય કોન્ફરન્સમાં પ્રથમ જ દિવસે પ્રથમ સત્રમાં પહેલું જ પેપર રીડિંગ હતું એમાં એના અંતે કંઈક પ્રશ્નોત્તરી થઈ એમાં કંઈક ઉગ્ર સ્વરૂપ પકડાયું થોડી ગાળા પણ થઈ ગઈ બથમ બથા પણ આવી ગયા આ કક્ષાના આંતરરાષ્ટ્રીય ડૉક્ટર્સ એનું આવું વર્તન ત્યાં બેઠેલા સર્વે જોયું પછી તો ખુરશી ટેબલ બધું એકબીજા ઉપર માર્યું તાત્કાલિક પોલીસને બોલાવવી પડી પોલીસે બધાને છૂટા પાડ્યા પોલીસે થોડું ઇન્ટ્રોગેશન પણ કર્યું ચારેક વ્યક્તિઓ આની માટે જવાબદાર છે એવું પ્રાથમિક તબક્કામાં પોલીસને લાગ્યું એ બધાને પોલીસ સ્ટેશન લઈ ગયા

લેશ પણ સંયમ રાખવો એ ઘણી દુષ્કર્વાદ બની જાય છે અને આ ક્રોધ એની શારીરિક અસરો પણ આપણી ઉપર ઘણી બધી છે અમેરિકન જર્નલ ઓફ ઇપિડિમિયોલોજી એમાં બે હજાર એકની સાલમાં એક આર્ટિકલ આવેલો એ આર્ટિકલમાં સંશોધન પછી એવું લખવામાં આવેલું કે માણસ જ્યારે ક્રોધિત થાય છે ત્યારે એની બ્લડ સ્ટ્રીમમાં એટલે કે એના લોહીમાં અમુક સ્ટ્રેસ હાર્મોન્સ રિલીઝ થાય છે અને એ હાર્મોન્સના લીધે એનું બ્લડ પ્રેશર વધે છે હાર્ટ રેટ ઇરેગ્યુલર થવા માટે મોટી ઉંમર હોય તો હાર્ટ એટેક પણ આવી શકે અને લાંબે ગાળે કેન્સરની પણ શક્યતા છે જે ક્રોનિક એંગરમાં રહેતા હોય એટલે વારે વારે નાના નાના પ્રસંગે ગુસ્સામાં આવી જતા હોય એની વાત છે એટલે ગુસ્સો એ બધી રીતે આપણને નુકસાનકારી છે બધી રીતે આપણને રૂપ છે એક વાત હકીકત છે જે આપણે સૌ પણ જાણીએ છીએ પણ આપણે એને કંટ્રોલ નથી કરી શકતા તમને આશ્ચર્ય થશે અમેરિકામાં રેડ ફોર્ડ વિલિયમ્સ એ પોતે બિહેવિયર મેડિસિન ના એક્સપર્ટ છે એમણે કહ્યું કે દુનિયામાં વીસ ટકા લોકો એ ક્રોધિત પ્રકૃતિ ધરાવે છે બહુ વર્ષો સુધી એમણે એંગર મેનેજમેન્ટ ઉપર સંશોધનો કર્યા છે બીજા વીસ ટકા લોકો એવા છે જે કેઝ્યુઅલી ફ્રી લિવિંગ જેવા છે એટલે કે આમ ચલાવી લે મોટું મન રાખે જતું કરે બાકીના આપણે બધા આ બેની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમુક પર્સન્ટેજમાં રમીએ છીએ હવે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે હાલતું ચાલતું પ્રેશર કુકર છીએ કે નહીં તો રેડફોર્ડ વિલિયમ્સે એમના સંશોધન પરથી કહ્યું કે પહેલું આપણે ક્રોધિત પ્રકૃતિ છે કે નહીં એ તપાસ કરવા માટે કે આપણામાં નેગેટિવ ફીલિંગ્સ કેટલી ઉત્પન્ન થાય છે પ્રસંગે વાતમાં વ્યક્તિઓ સાથે સંબંધમાં વારા ઘડીએ નેગેટિવ ફિલિંગ્સ ઊભી થતી હોય તો સમજવાનું કે આપણી થોડી ક્રોધિત પ્રકૃતિ છે બીજું એમણે કહ્યું અગ્રેસિવનેસ આક્રમકતા હોય આપણા મન પ્રમાણે વાત બની નહીં આપણા મન માટે થોડો ફેરફાર કર્યો આપણા આયોજનમાં થોડોક ફેરફાર થયો એમાં તરત આપણે આક્રમક થઈ જઈએ તો એ સમજવાનું ક્રોધિત પ્રકૃતિ છે ત્રીજું એમણે કહ્યું સિનિસિઝમ સિનિસિઝમ એટલે આમ એક જનરલ ડિસ્ટ્રસ્ટ ઓફ પીપલ એટલે કે આમ માનવ દ્વેષ જેવું નજીકનું વર્તુળ હોય નજીકના લોકો હોય એની માટે પણ એમને અણવિશ્વાસ રહ્યા કરે એમની વાત કે એમના વિચાર કે એમના પણ એમને શંકા રહ્યા કરે તો આ ક્રોધિત પ્રકૃતિ છે એટલે નેગેટિવ ફિલિંગ્સ હોય અગ્રેસિવ એટી હોય સિનિસિઝમ હોય તો એ ક્રોધિત પ્રકૃતિ છે તો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીને આપણો તપાસ કરવાનો કે આપણે ક્રોધિત પ્રકૃતિ કેટલી છે